नमस्कार मित्रों, स्वागत है तमारो अमारे यूट्यूब चैनल पर। हूँ छु वड़वी प्रवीण, एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल खोड़दा खाते थी। आज आप 11 आर्ट्स की अंदर भूगोल विषय में प्रकरण नंबर 15, प्रकरण नाम है नक्शा नो अर्थ अने एना प्रकारों, जेनी अंदर आज आपणे एना अर्थ विषे अभ्यास करीशुं अने तेना प्रकारों छे ए समझवानो प्रयत्न करीशुं। तो चालो मित्रों शुरुआत करीए छे नक्शाना अर्थथी। हवे आपणे पहेला तो विचारीए के नक्शानुं महत्व शुं छे, शा माटे नक्शो। तो आपणे जाणीए छीए तो भूतकाळनी अंदर घणा एवा विदेशी लोको छे जे आपणा देशमां आवीने गया, हालमां पण आवे छे। कोई माहिती न होवा छतां पण जो आवता होय तो एनी पासे एक ज वस्तु छे कि ए लोको पासे मेप होई शके छे। तो मेपना माध्यमथी आपणे कोई पण जग्या पर जई शकीए छे, कारण के एनी आपणे भौगोलिक परिस्थितिनो ख्याल होय छे, એ નકશાની નકશા વાંચનમાંથી મળતો હોય છે। તો આ નકશો શું છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું। જાણીએ કે નકશા વગર આજે આપણે ભૂગોળ વિશેનો અભ્યાસ કરીએ છીએ એ શક્ય નથી। વિશ્વના દેશોના ભૌગોલિક અભ્યાસ માટે પણ જુદા જુદા પ્રકારના નકશાનો આપણે ઉપયોગ કરીએ છીએ। પૃથ્વી પરના બધા સ્થળોનો તુલનાત્મક કે પ્રત્યક્ષ રીતે ભૌગોલિક અભ્યાસ કરવો અશક્ય છે, એટલે નકશો એ ખૂબ જ ઉપયોગી છે। કહેવાય છે કે નકશો એ એવું ઉપકરણ છે કે જે બધા સ્થળો વિશેની સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે, એટલે કે ભૂગોળના અભ્યાસીઓ માટે નકશો વિશ્વભરની સંપૂર્ણ માહિતી આપતો સર્વસંગ્રાહક છે, જેમાં આપણે પર્વતો, નદીઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, સરોવરો જેવા વિવિધ પ્રકારના કુદરતી તત્વો તેમજ કેટલાક સાંસ્કૃતિક તત્વોની વાત કરીએ, જેમ કે વસાતો, પરિવહનો, સિંચાઈ, દૂરસંચાર સુવિધા, એવી વિવિધ પ્રકારના જે તત્વો છે એ નકશાની અંદર દર્શાવવામાં આવે છે। અને એ પ્રકારનું જે અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે એને આપણે નકશા વિજ્ઞાન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ। તો આ નકશો સમજવો ખૂબ જ જરૂરી છે, માટે આપણે નકશાનો અર્થ પહેલાં તો સમજી લઈએ। નકશા શબ્દનો પર્યાય મેપ છે। હવે આપણે એવું વિચારીએ કે નકશા એ ગુજરાતી અને ઇંગ્લિશ, મૂળ આપણે સમજીએ તો મૂળ લેટિન શબ્દ છે મપ્પા મુંડી, ઉપરથી અપભ્રંશ થઈને મેપ શબ્દ બન્યો છે, એટલે કે હાથમાં રાખી સેવાઈ શકાય તેવો કાપડનો ટુકડો। ટૂંકમાં સમજીએ તો હાથમાં રાખી શકે તેવો કાપડનો ટુકડો। નકશો એ પૃથ્વી અથવા તેના એક ભાગનું ઉપરથી જોતા નાના માપમાં દોરેલું રૂઢ આલેખન છે। મિત્રો એવું કહેવા માગે છે આપણે પૃથ્વી જે છે અથવા તો કોઈક ભાગ છે એ ભાગને આપણે થોડો ઉપરથી જોઈએ અને જે કંઈ આકાર દેખાય એ આકાર આપણે નાના સ્વરૂપમાં પરિવર્તન બી સંજ્ઞા સાથે પરિવર્તન કરી છે ત્યારે એ નકશો બને છે। બીજી વ્યાખ્યા સમજી લેવી જોઈએ, વક્રાકાર પૃથ્વીની સમગ્ર સપાટીને કે તેના કોઈ એક ભાગનું ઉપરથી જોતા દેખાતું વિશિષ્ટ માપ પ્રક્ષેપ પદ્ધતિને રૂઢ સંજ્ઞાઓ દ્વારા સપાટી પર તૈયાર કરેલું સાંકેતિક ચિત્ર એટલે નકશો। મિત્રો આ હતી આપણી પાસે નકશાની વ્યાખ્યાઓ, કે નકશાની અંદર ખાસ મહત્વની બાબતો છે કે પ્રમાણમાં રૂઢ સંજ્ઞાઓ અને વિવિધ પ્રક્ષેપો રચના કરેલી હોવી જરૂરી છે। એટલે ટૂંકમાં જ વિચારે તો આ નકશાના અંગો છે, મેં ત્રણ વાત કરી છે, એ ત્રણે ત્રણ નકશાના અંગો છે। જે નકશો છે એ સપાટ કાગળ પર બની શકે, કોઈ કાપડ પર બની શકે, કોઈ પ્લાસ્ટિક પર બની શકે, ફિલ્મ પટ્ટી પર બની શકે, કે પછી પ્લાસ્ટર ઓફ પેરિસ પર તૈયાર કરવામાં આવે છે। મિત્રો આ નકશાના આપણે કેટલાક પ્રકારો છે એ પ્રકારો સમજ, મુખ્ય બે પ્રકાર છે, એક છે માપ પ્રમાણેના નકશા અને બીજું છે હેતુ પ્રમાણેના નકશા।
જે પ્રમાણના આધારે નકશા આપ્યા છે એટલે કે માપના આધારે, કોઈપણ માપના સંદર્ભમાં અમુક નકશા બનાવવામાં આવશે, અથવા તો કેટલાક નકશા એવું કે પોતાના હેતુના સંદર્ભની અંદર નકશા તૈયાર કરવામાં આવતા હોય છે. હવે પ્રમાણ માપના આધારે વિચારે એના બે પ્રકાર છે કે નાના માપના નકશા અને મોટા માપના નકશા. તે જ રીતે હેતુ આધારિતની અંદર પણ મુખ્ય બે પ્રકાર પડે છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. તો ચાલો સમજીએ આપણે હાલમાં પ્રમાણ માપના આધારેના નકશા. એમાં બે પ્રકાર છે, નાના માપના નકશા અને મોટા માપના નકશા. હવે નકશાને સમજવાનો પ્રયત્ન કઈ રીતે બને છે, એવું કહેવાય એક નકશાનું માપ, સમજી લઈએ, એક નકશાનું માપ 1 સેન્ટીમીટર જેમ 5 કિલોમીટર છે અને બીજા નકશાનું માપ 1 સેન્ટીમીટર જેમ 100 કિલોમીટર છે. આ રીતે બે નકશા આપવામાં આવ્યા છે. હવે આ બંને નકશાના પ્રમાણ માપની સરખામણી જો આપણે કરવાની હોય, આની સરખામણી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે નકશાના પ્રમાણમાં છેદનો અંક એટલે કે આ જમીનનું અંતર દર્શાવતો અંક નાનો હોય, એટલે આની વાત કરે છે, નાનો હોય તો તે મોટા માપનો નકશો કહેવાય. એટલે જે છેલ્લો અંક છે એ નાનો હોય તેને મોટા માપનો નકશો તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં જોઈશું કે આ 1 જેમ 5 સેન્ટીમીટર છે, આ મેપ નામ જે છેદ છે એ મોટો છે આના કરતાં, માટે આ જે છે આ આપણા માટે બનશે પ્રમાણ માપમાં મોટો નકશો છે, જ્યારે આ છે આ નાનો નકશો કહી શકીએ છીએ. મોટા માપના નકશા મોટેભાગે શહેર, ગામ, તાલુકા, જિલ્લા વગેરે માટે બનાવવામાં આવતા હોય છે, જ્યારે નાના માપના નકશા છે તે ભૂમિખંડો પ્રકારના નકશાઓ બનાવવામાં આવતા હોય છે. મિત્રો, આ હતા આપણી પાસે આ પ્રમાણ માપના નકશા. હવે આપણે વિચારીએ છીએ હેતુ આધારિત નકશા. હેતુ આધારિત નકશાની અંદર વાત કરીએ એમાં મુખ્ય બે પ્રકાર છે, પ્રાકૃતિક નકશા અને બીજું છે સાંસ્કૃતિક નકશા. હવે અહીંયા પ્રાકૃતિક નકશાની અંદર વાત કરીએ કે હેતુ, કોઈ પણ હેતુ આપણે ધ્યાનમાં રાખીને નકશા તૈયાર કરવામાં આવતા હોય છે. કોઈ ફિક્સ હેતુ છે એ હેતુના સંદર્ભની અંદર નકશા તૈયાર કરવામાં આવતા હોય છે. હેતુ કે ઉપયોગ આધારે તૈયાર થતા જે નકશા છે તેમાં દર્શાવતી પ્રાકૃતિક કે સાંસ્કૃતિક બાબતોને આધારે અહીંયા બે પ્રકાર પાડ્યા છે. હવે આપણે સમજીએ કે પ્રાકૃતિક નકશા કયા કોને કહેવાય, કુદરતી કે પ્રાકૃતિક તત્વોને દર્શાવતા પ્રાકૃતિક નકશા કહે છે. એટલે આ બધી બાબતો જે દર્શાવે છે તેને પ્રાકૃતિક નકશા કહેવામાં આવે છે. ભૂગોળમાં આ પ્રકારના વિશેષ મહત્ત્વ ધરાવતા નકશા છે જે આપણે જાણીએ છીએ, ભૂપૃષ્ઠના નકશા કે જેની અંદર મેદાનો હોય, ઉચ્ચ પ્રદેશો હોય, જળ પરિવહન વિવિધ પ્રકારની બાબતો દર્શાવવામાં આવે છે. ત્યાં કેટલાક હવામાનના નકશા હોય છે જેમાં હવામાનના તત્વો, તાપમાન, પવનો, વાતાવરણનું દબાણ જેવી વિવિધ વસ્તુઓ દર્શાવવામાં આવે છે. પછી આબોહવાકીય નકશા એટલે તાપમાન, વરસાદ, પવનો એની અંદર અને આની અંદર સમાવશે. ફક્ત અહીંયા સમયગાળાનો ફેરફાર આવશે એ આપણે લાંબા સમયે સમજવાના છે. જમીન પરના નકશા જેની અંદર જમીનનો પ્રકાર, તેનો ઉપયોગ, એનું વિતરણ કઈ જગ્યાએ થયેલું છે એ પ્રકાર નકશા. ત્યાર પછી વન્ય પ્રાણીઓના નકશા કે વિવિધ પ્રકારના રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો કઈ જગ્યા પર આવે છે, કયા પ્રાણીઓ રહે છે એ પ્રકારના નકશા પણ તૈયાર કરવામાં આવે છે. એને હેતુ આધારિત નકશા તરીકે ઓળખવામાં આવે છે. હવે હેતુ આધારિત નકશાની અંદર બીજો એક મુદ્દો છે કે સાંસ્કૃતિક નકશા. જે પણ દેશની સંસ્કૃતિને આધારે બનાવવામાં આવે છે, જેમ આપણે જોઈ શકીએ છીએ કે દરેક જગ્યા પર અલગ અલગ પ્રકારની જે સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિઓ દર્શાવીને પણ આપણે એ પ્રકારના નકશાઓ તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને માનવીની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનો નિર્દેશ આ પ્રકારના નકશામાં થાય છે, જેમાં ખેતી, પરિવહન, માર્ગો, ઔદ્યોગિક કેન્દ્રો, શહેરો, બંદરો, દેશની રાજકીય વિભાગોની રાજ્યોની રાજધાનીઓ, ગામડા, વસાહતો વગેરે વિગતો દર્શાવવામાં આવે છે. માનવસર્જિત તત્વોના પ્રકારે સાંસ્કૃતિક નકશામાં ખેતી વિષયક નકશા બને છે, ઔદ્યોગિક નકશા, વસ્તી વિષયક નકશા એવા વિવિધ પ્રકારના નકશાઓ બનતા હોય છે. પણ હાલના સમયની અંદર આપણે વાત કરીએ તો કૃત્રિમ ઉપગ્રહ દ્વારા મેળવેલી વિગતોને કમ્પ્યુટરની અદ્યતન તકનીકી સહાય વડે વધુ ચોકસાઈ ધરાવતા સેટેલાઇટ નકશા તૈયાર થવા લાગ્યા
છે. હાલની અંદર આ નકશાઓ ખૂબ જ પ્રચલિત છે. આપણા મોબાઈલની અંદર પણ ગૂગલ મેપ તમે જોઈ શકો છો, એના દ્વારા આપણે સરળતાથી બધી વસ્તુઓ સમજી શકીએ છીએ. હવે આ જે નકશા છે મિત્રો, આ નકશાના કેટલાક અંગો છે, નકશા કઈ રીતે બને છે એના વિશે આપણે શાંતિથી અભ્યાસ કરીશું આજના વિડીયોની અંદર. આજે આપણે ફક્ત નકશાનો અર્થ અને તેના પ્રકારો વિશે અભ્યાસ કર્યો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો, અને કોઈ એ સંદર્ભમાં કોઈ પ્રશ્નો હોય તો સીધો તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા કોમેન્ટ બોક્સમાં મને લખી શકો છો. થેન્ક યુ, આભાર.